ઓકે, સામાયિક નો આજે હવે નવરાત્રિ છે એટલે બે ટુ ફોલ્ડ થઈ ગયું છે. એક તો આપણે જે નોર્મલી કરીએ છીએ કે આપણે બીજા સાથે ઇન્ટરેક્શન, હમણાં કેવીને વાત કરીને કે એકબીજા સાથે ઇન્ટરસેક્શન કરીએ તો હું જ એમાં છું અને હું જ મારી સાથે ઇન્ટરેક્શન કરવાનું છે એ, અને બીજું કે એવા છે આજે નવ કલમો એટલે નવ દિવસે નવ કલમો નું આપણે પાકું કરવાનું, અને આજે ત્રીજી કલમ છે એટલે બંને સાથે ચાલે છે. એના વિશે થોડો તમારો પ્રકાશ પાડો. એટલે નવરાત્રિ ની અંદર જે અત્યારે ત્રીજી કલમ નું આરાધન છે એ કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી આચાર્ય નો અવર્ણવાદ અપરાધ કે અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. સમજે ને? તો સામાન્ય રીતે આપણે કોઈ પણ ધર્મ ની અંદર અથવા આપણે પોતાના ધર્મ ની અંદર જો આગળ વધવું હોય તો કે જે જે કોઈ પણ ધર્મ અન્ય ધર્મો ના છે, કોઈ પણ દેહધારી ઉપદેશક હોય, કોઈ સાધુ હોય યા સાધ્વી હોય, તો કે એનો અવર્ણવાદ એટલે કે એના વિશે આપણે જોયું ના હોય પરંતુ ગમે તેમ મતલબ આવા છે આવા છે આવા છે આવા છે અવર્ણવાદ, એટલે તો કે એ અવર્ણવાદ ના દોષો બધા ઘણા બધા જાણે અજાણે થઈ જતા હોય છે. કોઈ સાંભળી લે તો કે મુસલમાન ધર્મનું હોય તો એની માટે નવડું બોલાઈ જાય, કોઈ અન્ય ધર્મનું હોય મતલબ આપણે જે ધર્મ ફોલો કરતા હોય એના સિવાયનું, અથવા આપણે 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 જે ધર્મ ફોલો કરતા હોય એની અંદર પણ કોઈ મહાત્મા મહાત્માનું અંદર આડું બોલાઈ જાય આવડું બોલાઈ જાય તો કે કે અવર્ણવાદ અપરાધ અવિનય અવિનય પણ થઈ જતો હોય છે, તો કે એ ના કરાય એવી આપણને પરમ શક્તિ આપો, એની જાગૃતિ આપણે ખૂબ જ હોવી ઘટે. અને આ નવરાત્રિની અંદર જ્યાં માતાજીની પ્રકૃતિની શુદ્ધિ માટેનો જે આખા નવ દિવસનો આખો પ્રયોગ છે નવ કલમોનો, તો કે એની અંદર આ ત્રીજી કલમ જ્યાં જ્યાં પણ ભંગ થાય છે તો કે એની માટેના ખૂબ અવશ્ય અવશ્ય એના પ્રતિક્રમણ હોવા ઘટે. સમજાય ને? કારણ કે આના જે જગ્યાએથી આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અથવા જે જગ્યાએથી આપણે સમજણ પ્રાપ્ત કરવાની છે તો કે એ જગ્યાએ જ આપણે જો એમને દોષો જોઈએ એમનો અવિનય કરીએ તો કે જ્ઞાન પછી ક્યારેય આપણને પ્રાપ્ત થતું નથી. આ શબ્દો બધા સાંભળવા મળે પરંતુ એમની જે ખરેખર કૃપા, એમનું જે ખરેખર જ્ઞાન આપણી અંદર જે ઉતરવું જોઈએ એ ઉતરતું નથી. માટે આ ત્રીજી કલમની આરાધના એ આપણે પોતાના આધ્યાત્મિક પ્રગતિ માટે ખૂબ જ આવશ્યક છે. અને જ્યાં જ્યાં પણ અત્યારે આ જીવન દરમિયાન એવી જાણતા અજાણતા કોનું સાંભળવાથી થઈ ગયું હોય અથવા કોઈ એવું છાપામાં વાંચ્યું એના આધારે થઈ ગયું હોય તો કે એ બધા જ દોષોનું આપણે અવશ્ય એનું પ્રતિક્રમણ હોવું ઘટે. અને આ ખૂબ જ સુંદર આની જોડે જોઈન્ટ કર્યું છે પ્રકૃતિની શુદ્ધિ માટેની જે નવ કલમોની નવે નવ દિવસની જે આરાધના છે આપણી. આમ તો આખા જીવન દરમિયાન આની આરાધના હોવી જોઈએ પણ પર્ટિક્યુલર આની સાથે યોગાનુયોગ ખૂબ જ સુંદર રીતે ગૂંથાઈ ગયું છે તો કે આ નવે નવ દિવસ આપણે એક એક કલમની આરાધના કરતા જઈએ અને પોતાની આ જે મન વચન કાર્યરૂપી પ્રકૃતિ છે એને આપણે શુદ્ધિ કરતા જઈએ. અને એમ કરતા કરતા આ પ્રકૃતિની પણ, કારણ કે આત્મા તો શુદ્ધ છે જ, તો શુદ્ધ કોને કરવાની છે? આ પ્રકૃતિને શુદ્ધ કરવાની છે. તે ધીરે ધીરે આ નવ કલમોની આરાધનાથી એ પ્રકૃતિ પણ ધીરે ધીરે શુદ્ધ થતી જાય છે. બરોબર છે રતિ દાદા? બહુ સરસ, બહુ સરસ. આમાં હસમુખાનંદજી મેં બીજું પણ એડ કર્યું આજે સામાયિકમાં મારું કરતો હતો ત્યારે કે અમારા ટીચરો હતા બધા, બધા ટીચરો ને જેટલા યાદ આવે બધાનો પ્રતિક્રમ કરીને. હા બરોબર છે, કારણ કે એ પણ આપણે ઉપદેશક જ કહેવાય. કારણ કે કઈ પણ જ્ઞાન આપણને કોઈ પણ જગ્યાએથી મળે છે તો એ આપણી માટે આરાધ્ય સમાન જ છે એવું જોઈએ. ટીચરોનું બી અંદર બહુ સારું કહેવાય. ને સાથે સાથે તરુબેન ને ટીચર આવી ગયા, છોકરો ટીચર આવી ગયા, પતાવી દીધું બધા. હા બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ.